વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાને મામલે પોલીસે શિલ્પકાર જયદીપ આપટેની ધરપકડ કરી છે. તે મુંબઈના કલ્યાણમાં પરિવારને મળવા પહોંચ્યો હતો તે સમયે કલ્યાણ પોલીસે તેની ધરપકડ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાને લઈને લોકોમાં રોષ છે અને આ ઘટનાને લઈને લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો. બીજી તરફ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ બનાવનાર જયદીપ આપટે અત્યાર સુધી ફરાર હતો. તેની સામે લુકઆઉટ નોટિસ હતી. તે અંધારાનો લાભ ઉઠાવીને પોલીસથી બચીને પત્ની અને માતાને મળવા કલ્યાણ સ્થિત ઘરે ગયો હતો. તે સમયે પોલીસે તેને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. તો કલ્યાણના બજારપેટ પાસે પોતાના પરિવારને મળવા ગયો હતો. બજારપેટ પોલીસે મુખ્ય આરોપી મૂર્તિકાર જયદીપ આપટેની ધરપકડ કરી લીધી છે. ઘણા વખતથી તે ભાગતો ફરતો હતો. લુકઆઉટ નોટિસ જારી કરી દેવામાં આવી હતી ત્યારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાના કેસ મામલે આખરે મૂર્તિકારની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના લોકો કે જેમાં રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્રકારનું હલકી ગુણવત્તાવાળું કાર્ય કરવાથી મૂર્તિ જમીનદોસ્ત થઈ હતી ત્યારે આને લઈને રાજકારણ પણ ગરમાયું હતું. વડાપ્રધાન દ્વારા પણ માફી માંગવામાં આવી હતી ત્યારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાને લઈને જે જયદીપ આપટે હતા કે જેમને મૂર્તિ બનાવી હતી, મૂર્તિકાર હતા, તેમની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારથી તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી દેવામાં આવી હતી અને ત્યારથી જયદીપ આપટે નાસો ફરતો હતો, પરંતુ આખરે અંધકારનો લાભ લઈને માતા અને પત્નીને મળવા પહોંચ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સતીશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સતીશ, અંધારાનો લાભ લઈને જ્યારે પરિવારને મળવા જયદીપ પહોંચ્યો ત્યારે તેની પોલીસે ધરપકડ કરી લીધી છે, દબોચી લીધો છે, શું છે વધુ માહિતી? છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સિંધુદુર્ગમાં તૂટી પડી તેને કારણે મહારાષ્ટ્ર અને દેશભરમાં તેનું રાજકારણ ગરમાયું હતું. આ પ્રતિમા બનાવનાર જયદીપ આપટે પ્રતિમા તૂટી ગયા બાદ જ નાસ્તો ફરતો હતો. ગઈકાલે જ્યારે તેની માતા અને પત્નીને મળવા કલ્યાણ આવ્યો ત્યારે પોલીસ પહેલેથી જ રાહ જોઈને બેઠી હતી અને તેને ધરપકડ કરી હતી. જયદીપ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. આ પહેલા કન્સલ્ટન્ટ ચેતન પાટીલની ગયા અઠવાડિયે કોલ્હાપુરથી ધરપકડ કરાઈ હતી. આમ આ કેસમાં અત્યાર સુધી 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય 3 હજુ ફરાર છે. આ કેસમાં પ્રતિમા તૂટી પડવાને કારણે થયેલા વિરોધને ડામવા માટે શાંત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સચ્ચોટ પ્રણામ કરી અને માફી માંગી હતી, તેમજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન નાયબ મુખ્યપ્રધાન પણ માફી માંગી હતી. પરંતુ વિરોધ પક્ષો શાંત બેઠા નથી અને હજી પણ તેઓ આ મામલે આંદોલન કરી રહ્યા છે. 2 દિવસ પહેલા જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જો આ પ્રતિમા સ્ટેનલેસ સ્ટીલની બની હોત તો કદાચ ન તૂટી પડી હોત તેમ કહી નવો વિવાદને જન્મ આપ્યો છે. હાલમાં હવે બંને આરોપીઓને સિંધુદુર્ગ કોર્ટમાં રજૂ કરી અને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડી મેળવાઈ રહી છે. સતીશ, લુકઆઉટ નોટિસ ક્યારની જાહેર કરી દેવામાં આવી હતી? આખરે જયદીપ આપટેને ઝડપી લેવામાં આવ્યો છે, લોકોમાં શું આક્રોશ જોવા મળી રહ્યો છે અને કેવા પ્રકારના પગલાં લેવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે? છત્રપતિ શિવાજી મહારાજ એ મહારાષ્ટ્રના આરાધ્ય દેવ કહેવાય છે, ખાસ કરીને માવડાઓના. એટલે આ પ્રતિમા તૂટી પડવાને કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મરાઠી માણસમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો અને વિપક્ષોએ તેને મુદ્દો બનાવી આખા દેશભરમાં પણ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. લુકઆઉટ નોટિસ જયદીપ સામે ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવી હતી. સૌ પ્રથમ તેણે વિદેશ ભાગી જવાની કોશિશ કરી હતી, પરંતુ તે ભાગી શક્યો ન હતો અને ગઈકાલે તેની માતા અને પત્નીને મળવા આવ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. જી સતીશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.